મેરગઢ તાલુકાના વિરમપુર ગામે પશુઓની ચોરીને લઈને વિરમપુર ગામ લોકો દ્વારા પોલીસની ઢીલી નીતિ સામે રસ્તાઓ બ્લોક કરી પોલીસ સ્ટેશનમાં ધરણા કરી ચોરોને પકડવાની માંગ કરી છે. મળતી માહિતી અનુસાર મેરગઢ તાલુકાના વિરમપુર ગામમાં છેલ્લા કેટલાય સમયથી ચોરી અને લૂંટફાટના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે થોડાક દિવસ અગાઉ વિરમપુર ગામના સંકરમાણસાના બકરાઓની ચોરીને લઈને પોલીસ દ્વારા રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ દ્વારા માત્ર ચોરને પકડવામાં વિરમપુર ટાઉનની પોલીસ નિષ્ફળ જતાં આજે વિરમપુરના લોકોએ પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા હતા. અને આજરોજ 25 જેટલા ગામ લોકોએ ભેગા થઈને ગામમાં ચોરી અટકાવવા માટે બાલારામથી અંબાજી જતો રસ્તો બ્લોક કરી રસ્તાઓ બંધ કરી ધરણા ઉપર ઉતરી ગયા હતા. જોકે આ બનાવની જાણ થતાં મેરગઢ PSI તેમજ ડીસા પોલીસ અધિકારી વિરમપુર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને થોડીક જ વારમાં વિરમપુર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસ અધિકારીઓ દ્વારા ચોરને પકડી પાડવાની ખાતરી આપી હતી, પરંતુ આ બાબતે મેરગઢ તાલુકાના વિરમપુર ગામના લોકો આ આંદોલન કરી પોલીસ સામે પણ લડી લેવાના મૂડમાં દેખાયા હતા. પરંતુ હવે જોવાનું એ રહ્યું છે કે આ મેરગઢ પોલીસ અને આદિવાસીઓની આ આંદોલન કરી લડતમાં પોલીસ સફળ થઈ છે કે ચોરને પકડી આ આદિવાસીઓને ન્યાય આપે છે કે પછી કેમ, એ તો હવે આવનારો સમય જ બતાવશે. આજરોજ મેરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારની અંદર ઇકબાલ વિરમપુર પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા મેરગઢ તાલુકાની અંદર નાની મોટી ચોરીઓ થતી હોય છે. અમને ગઈ પરમ દિવસે શનિવારે રાત્રે આપણા શંકરભાઈ પ્રમુખ માજી પ્રમુખના ઘરે 5 બકરા ચોરાઈ ગયા હતા. ગવરાની અંદર બકરા ચોરાઈ ગયા છે, કાનપુરાની અંદર ચોરાઈ ગયા છે. એમ નાની મોટી દર વર્ષે ચોરી થતી હોય છે. હમણાં હમણાં આ મહિનાની અંદર 10-15 ચોરીઓ થઈ ગઈ છે. અને એ ચોરના નામો પોલીસ સ્ટેશનમાં આપવા છતાં એ ચોરોના નામ પોલીસ પ્રશાસન કામ કરતી નથી. એના ભાગરૂપે આજે મેરગઢ તાલુકાની સમગ્ર પ્રજા ભેગી થઈ એક જ નિર્ણય પર આવી છે કે જ્યાં સુધી ચોરોના નામ ના આવે, જ્યાં સુધી મુદ્દામાલ જે સંતાડેલો છે એ બહાર ના આવે, ત્યાં સુધી ધારણા કાર્યક્રમ ચાલુ રહેશે. અને જો આ તો શરૂઆત પોલીસ સ્ટેશનની ધારણા કાર્યક્રમ છે, અને અમારા જો ચોર બહાર ના આવે અને મુદ્દામાલ બહાર ના આવે તો જાહેર રસ્તા રોકીને અમે અમારી માગણીઓ પૂરી કરવા માટે ધારણા કાર્યક્રમ કરવો પડશે. સતીશ રાણા, NS ગુજરાત ન્યૂઝ, અમીરગઢ.